नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण 5 मां हिंदी द्वितीय सत्र पाठ 13 स्वच्छता विषे आपणे આગળના પાર્ટ 1 માં આપણે ભણી ગયા, એમાં મેં હોમવર્કમાં શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય આપ્યું હતું। એમાં અભ્યાસના જે સવાલ જવાબ 4 હતા એમ અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 4, 5 અને 7 એ પાર્ટ 2 માટે રાખ્યા હતા। મેં એમને કીધું હતું કે પાછળના પ્રશ્નો પ્રશ્ન 4, 5 અને 7 અને અભ્યાસ એ હું પાર્ટ 2માં સમજાવીશ। આજે આપણે આપણો પાર્ટ 2 સ્ટાર્ટ કરીશું, જેમાં આપણે અભ્યાસના 1-4 પ્રશ્નો જોઈશું અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ તમારા નોટબુકમાં, હિન્દીની નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં ફરજિયાતપણે પેન્સિલથી લખવાનું રહેશે। કોઈ પણ વિદ્યાર્થી પેનથી લખશે નહીં। આજે આપણે અભ્યાસ શરૂ કરીશું, એમાં પહેલો પ્રશ્ન છે, આપ અપની પાઠશાલા મેં કિન કિન ચીજો કી સફાઈ કરતે હે? એનો જવાબ જોઈશું। એમાં છે, હમ અપની પાઠશાલા મેં કમરે, કાર્યાલય, કુર્સી, મેઝ, મેદાન, બગીચા આદિ કી સફાઈ કરતે હે? સવાલમાં આપણને શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે તમે પાઠશાળામાં કઈ કઈ જગ્યાએ શેની શેની સફાઈ કરો છો? તો એમાં જવાબમાં પાઠશાળા કે અમે અમારા પાઠશાળામાં એટલે કે નિશાળમાં રૂમની, કાર્યાલય એટલે આપણે જે ઓફિસ સ્કૂલમાં હોય એની, કુર્સી એટલે સ્કૂલમાં જે ખુરશીઓ હોય તેની, મેઝ એટલે ટેબલની, પછી છે મેદાન, આપણા સ્કૂલમાં જે મેદાન હોય તેમાં, બગીચામાં આદિ કે સફાઈ કરતે હે વગેરેની સફાઈ કરીએ છીએ। પ્રશ્ન 2, ગંદકી સે હમે કોન કોન સી બીમારિયા હોતી હે? ગંદકીથી આપણને કઈ કઈ બીમારી થાય છે? ગંદકી સે હમે ઉલટી, દસ્ત, ઝુકામ, બુખાર, દાદ, ખુજલી આદિ બીમારિયા હોતી હે? એટલે શું કીધું છે, ગંદકીથી આપણને ઉલટી થાય છે, દસ્ત ઝુકામ એટલે શરદી, બુખાર એટલે તાવ, દાદ ખુજલી એટલે ખંજવાળાવી વગેરે બીમારી થાય છે। સફાઈ કે લીએ કિન કિન ચીજો કા ઉપયોગ કિયા જાતા હે? સફાઈ માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? સફાઈ કે લીએ ઝાડૂ, તસલે, ફિનાઇલ, બ્રશ આદિ કા ઉપયોગ કિયા જાતા હે? સફાઈ માટે ઝાડુ એટલે સાવરણી, તસલે એટલે કુહાડીને પેલું આવે છે તે, ફિનાઇલ બ્રશ એટલે સફાઈનું બ્રશ આવે તે વગેરેનો ઉપયોગ કરીએ છીએ। ચોથું, પાઠશાળા કે અલાવા આપ ઓર કોન કોન સી જગહ સફાઈ કા કામ કરતે હે? તમે પાઠશાળા સિવાય બીજે ક્યાં ક્યાં સફાઈનું કામ કરો છો? જવાબમાં આવશે, પાઠશાળા કે અલાવા મેં અપને ઘર કી સફાઈ મેં મદદ કરતા હું। પાઠશાળા સિવાય હું પોતાના ઘરની સફાઈમાં મદદ કરું છું। મેં અમારા સ્નાનઘર સાફ કરતા હું, સ્નાનઘર એટલે આપણે જે નાવાનું બાથરૂમ હોય તે, હું પોતે અમારા એટલે અમારું બાથરૂમ સાફ કરું છું। કભી કભી હમ ગાંવ કી સફાઈ ભી કરતે હે એટલે ક્યારેક ક્યારેક હું ગામની સફાઈ પણ કરું છું। આ હતા આપણા સ્વાધ્યાયના 4 પ્રશ્નો, જે તમારે ફરજિયાતપણે હિન્દીની સ્વાધ્યાયની નોટમાં લખવાના રહેશે। સ્વાધ્યાયના દરેક પ્રશ્નો મેં તમને પાર્ટ 1માં સમજાવી દીધા છે, એ પ્રમાણે તમારે લખવાના રહેશે। પાઠ્યપુસ્તક આધારિત પાઠમાંથી જોઈને લખવાના રહેશે। આ દરેક પ્રશ્નો મેં સમજાવી દીધેલા છે। હવે આવે છે પ્રશ્ન 4, સ્વાધ્યાયનો પ્રશ્ન 4। એમાં શું કીધું છે કે દ્રશ્ય કા વર્ણન કીજે, એટલે જે ચિત્ર છે તેમાંથી જોઈને આપણે વાક્યો લખવાના છે।
પ્રશ્ન ચારનો જવાબ આપણે અહીંયા જોઈશું. સ્વાધ્યાય પ્રશ્ન ચાર, દ્રશ્ય કા વર્ણન લિખીએ. તો આપણે અહીંયા જોઈશું, અહીંયા વિદ્યાર્થી મિત્ર આપણને જે ચિત્ર આપ્યું છે શેનું આપ્યું છે? દિવાળીનું આપ્યું છે. તો આપણે શું લખીશું? યહ દીપાવલી કા દ્રશ્ય હે, આ દિવાળીનું દ્રશ્ય એટલે કે ચિત્ર છે. દીપાવલી આશીવન મહિને કી અમાસ કે દિન મનાઈ જાતી હે. દિવાળી આસો મહિનાની અમાવસના દિવસે મનાવવામાં આવે છે. દીપાવલી દીપો કા તહેવાર હે, દીપો કા તહેવાર એટલે કે દીવાનો તહેવાર છે. આપણને ચિત્રમાં અહીંયા દેખાય છે બધે દીવા મૂકેલા છે એટલે કે દીવાનો તહેવાર છે. ઘર કો દીપકો સે સજાયા ગયા હે, ઘરને દીવડાથી એટલે કે દીપકો છે એટલે ત્યાં દીવાથી સજાવવામાં આવ્યો છે. પછી આગળ, એક લડકા કુછ પટાખે લેકર બેઠા હે. એક છોકરો આપણને ચિત્રમાં દેખાય છે તે કુછ એટલે કંઈક થોડા ઘણા ફટાકડા લઈને બેઠો છે. એક લડકા પટાખે લઈએ જા રહા હે, ચિત્રમાં જે બીજો છોકરો છે એ હાથમાં ફટાકડા લઈને બહાર ફોડવા જઈ રહ્યો છે. દૂસરી ઓર ભાઈ બહેન દોનો મીઠાઈ ખા રહે હે, અહીંયા તમને ચિત્રમાં અહીંયા બહેન છે અહીંયા ભાઈ છે એમના હાથમાં મીઠાઈ છે તો એ બંને મીઠાઈ ખાઈ રહ્યા છે. માં ખિડકી સે ઝાંક રહી હે, બાળકો તેમના બહાર ફટાકડા ફોડે છે મીઠાઈ ખાય છે એટલે તેની મમ્મી અંદર બારીમાંથી જોવે છે બાળકોનું ધ્યાન રાખે એટલે ખિડકી સે ઝાંક રહી હે, ખિડકીથી બાળકોને જોઈ રહી છે. આ તો આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન ચાર, જે ફરજિયાતપણે દરેક વિદ્યાર્થીએ હિન્દીની સ્વાધ્યાય પોથીની સ્વાધ્યાયમાં સોરી હિન્દીના સ્વાધ્યાયમાં લખવાનું રહેશે. આગળ પ્રશ્ન પાંચ, મેરા ગાંવ. મેરા ગાંવ વિષય ઉપર ચર્ચા કરીને એના વિશે થોડું ઘણું લખવાનું રહેશે. મેરા ગાંવની શરૂઆત કરીએ. પહેલું, મેરે ગાંવ કા નામ, અહીંયા મેં ખાલી જગ્યા રાખી છે. અહીંયા દરેક વિદ્યાર્થીઓએ તમારે તમારા ગામનું નામ લખવાનું રહેશે. દરેક વિદ્યાર્થીએ પોતપોતાના ગામનું નામ લખવાનું અહીં રહેશે. એટલે મેરા ગાંવ કા નામ, એટલે ઉદાહરણ તરીકે હું લઉં કે જોધપુર, સિદ્ધપુર કે ગમે તે હે, તમારે અહીંયા તમારું લખવાનું. મેરે ગાંવ કા નામ સિદ્ધપુર હે. મેરા ગાંવ, અહીંયા તમારું ગામડું છોટા યા બડા, મેં બે લખ્યું છે. તમારે તમારું ગામડું જો છોડ નાનું હોય તો છોટા લખવાનું અને મોટું હોય તો બડા લખવાનું. એ લખવાનું ઉદાહરણ તરીકે, મેરે ગાંવ છોટા હે. ઇસમે બસ્તી ભી કરીબ 700 લોગ કી હે, વસ્તી એટલે કે મારા ગામમાં આશરે 700 જેટલા માણસો છે. મેરે ગાંવ મેં વિવિધ જાતિ ધર્મ કે ઓર અલગ અલગ વ્યવસાય વાલે લોગ રહેતે હે. મારા ગામડા વિવિધ એટલે અલગ અલગ જાતિ અને ધર્મના અને અલગ અલગ વ્યવસાય એટલે અલગ અલગ કામ ધંધો કરતા હોય નોકરી કરતા હોય તેવા લોકો રહે છે. વે સબ મિલજુલ કર રહેતે હે, તે બધા હળી મળીને રહે છે. અહીંથી ફકરો સારું થશે, અહીંયા ફકરો આવશે, અહીં ફકરો આવશે. મેરે ગાંવ મેં એક છોટા સા બાજાર હે, મારા ગામમાં એક નાનું બાજાર છે. એક પાઠશાલા ઓર એક અસ્પતાલ હે, મારા ગામમાં એક પાઠશાલા એટલે કે નિશાળ ઓર એક અસ્પતાલ એટલે દવાખાનું પણ છે. પાઠશાલા કે પાસ ગ્રામ પંચાયત હે, જે પાઠશાલા છે તેની બાજુમાં શું છે? ગ્રામ પંચાયત છે. ગામમાં જે ગ્રામ પંચાયત હોય ગામની સેવા કરવા તે ગ્રામ પંચાયત. ગાંવ કી સુવિધા કા ધ્યાન રખતી હે, ગ્રામ પંચાયત છે ગામની સુવિધાનું ધ્યાન રાખે કે ગામમાં પાણી, લાઇટ, અન્ય સગવડો પૂરતી, રોડ, રસ્તા અન્ય સગવડો પૂરતી મળે છે કે નહીં તેનું ધ્યાન રાખે ને તેની સગવડ પૂરી પાડે તેને ગ્રામ પંચાયત કહે છે. અહીંયા ફકરો શરૂ થશે. પછી, મેરે ગાંવ મેં એક મંદિર હે, મારા ગામમાં એક મંદિર છે. યહાં રોજ સુબહ શામ ભગવાન કી પૂજા આરતી હોતી હે, અહીંયા રોજ સવારે અને સાંજે ભગવાનની પૂજા અને આરતી થાય છે.
मेरा गांव प्रकृति की गोद में बसा हुआ है। मारू गामडू के गाम प्रकृति ની ગોદ માં વસેલું છે। પ્રકૃતિ ની ગોદ માં એટલે હર્યું ભર્યું લીલી હરિયાળી વાળું હોય, નદી હોય, પર્વત હોય, એવું પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર છે, એનો મતલબ એવો થાય છે। મેરા ગામ મુજે બહુ પ્યારા હે, મને મારું ગામડું બહુ પ્યારું એટલે વાલું છે। મેં સ્કૂલ કી છુટ્ટીઓ મેં ગામ વક્ત બીતાને જાતા હું। હું સ્કૂલ ની રજાઓમાં ગામ માં સમય પસાર કરવા જાઉં છું। તમે બધા ભી વેકેશન માં જતા હશો ને ગામડે। મુજે વહાં બહુત અચ્છા લગતા હે, મને ત્યાં બહુ ગમે છે। અહીંયા આપણો મેરા ગાંવ નિબંધ પૂરો થાય છે। મેરા ગાંવ દરેક વિદ્યાર્થીએ હિન્દીની નિબંધની નોટમાં સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે। હવે બીજું છે મેરી દિનચર્યા। મેરી દિનચર્યા એટલે તમારા દિવસભર તમે જે કરતા હો એના વિશે લખવાનું રહેશે, એટલે કે તમારી દિનચર્યા વિશે લખવાનું રહેશે। અહીં આપણે મેરી દિનચર્યા વિશે લખેલું છે, જે તમે દરેકે સ્વાધ્યાયની નોટમાં લખવાનું રહેશે અને હિન્દી નિબંધની નોટમાં પણ લખવાનું રહેશે। તો અહીંયા મેરી દિનચર્યા નિબંધની શરૂઆત કરીએ। અહીંયા ફકરો આવશે પહેલાં, પછી મેં રોજ સુબહ જલ્દી ઉઠ, અહીંયા મેં લીટી કરી છે, અહીંયા બે ઓપ્શન લખ્યા છે, જાતા અને જાતિ। આ નિબંધ જો છોકરીઓ લખશે તો જાતિ લખશે અને જો છોકરાઓ લખતા હોય તો જાતા લખશે। છોકરીઓ માટે જાતિ અને છોકરા માટે જાતા હું। તો અહીંયા મેં અંડરલાઇન કરી છે, તમારે કરવાની નથી, તમારે આ બે ઓપ્શન લખવાના નથી, તમારે જે હોય એ એક જ લખવાનું રહેશે। દરેક જો વિદ્યાર્થીનીએ એટલે કે છોકરીએ જાતિ હું લખશે અને દરેક વિદ્યાર્થી એટલે કે છોકરા હોય જાતા હું લખશે। આગળ જ્યાં પણ એ શબ્દો આવે તો ત્યાં તમારે અહીંયા ધ્યાન રાખીને લખવાનું રહેશે। તો શરૂઆત કરીએ। મેં રોજ સુબહ જલ્દી ઉઠ જાતિ હું, બ્રશ કરકે મેં અપને મિત્ર કે સાથ ખુલ્લી હવા મેં ટહેલને જાતા અથવા જાતિ હું। અહીંયા પણ જોઈ લો, મેં લાઈન અંડરલાઈન કરી છે, તમારે જાતા અથવા જાતિ જે આવતું હોય તે લખવાનું રહેશે। શું કહ્યું છે? હું રોજ સવારે, સુબહ એટલે સવારે જલ્દી ઉઠી જાઉં છું, બ્રશ કરીને હું મારા મિત્ર સાથે ખુલ્લી હવામાં ટહેલને એટલે કે ચાલવા જાઉં છું, ચાલવા જાઉં છું। ઉસકે બાદ સ્નાન કરકે પઢને બેઠતા અથવા બેઠતી હું। અહીંયા પણ આ ધ્યાન રાખજો કે છોકરીઓ બેઠતી લખશે, છોકરાઓ બેઠતા લખશે। ત્યાર પછી હું સ્નાન કરીને એટલે કે નાહી ધોઈને પઢને એટલે કે વાંચવા લખવા બેસું છું। અહીંયા ફકરો આવશે, મેરી માં 10 બજે મુજે ખાના દે દેતી હે, મારી મમ્મી મને 10 વાગે જમવાનું આપી દે છે। ઉસકે બાદ મેં પાઠશાલા કે લીએ તૈયાર હોતા હું। અહીંયા પણ હોતા અથવા હોતી તમે જે પ્રમાણે લખતા હોય એમ સુધારો કરી લેવાનો, મેં અહીંયા લીટી કરી છે। એના પછી હું પાઠશાલા જવા માટે તૈયાર થાઉં છું, એટલે કે યુનિફોર્મને બધું પહેરીને તૈયાર થાય છે, તમે થાવ છો ને એવી રીતે। ઓર 12 બજે સ્કૂલ જાતા હું, હું 12 વાગે સ્કૂલ જાઉં છું। અહીંયા પણ મેં અંડરલાઇન કરી છે, ધ્યાન રાખજો। 2 બજે પાઠશાલા મેં આધે ઘંટે કી છુટ્ટી હોતી હૈ, એટલે બપોરના 2 વાગે પાઠશાલા એટલે નિશાળમાં અડધો કલાક માટે છુટ્ટી હોય છે, એટલે કે રિસેસ પડે છે। ઉસમે હમ સબ મિલ કે નાસ્તા કરતે હૈ, એમાં અમે બધા ભેગા મળીને નાસ્તો કરીએ છીએ। શામ કો 5 બજે પાઠશાલા કી છુટ્ટી હોતી હૈ, એટલે સાંજે 5 વાગે નિશાળ છૂટી જાય છે। ઘર આકે નાસ્તા કરકે અપને મિત્રો કે સાથ ખેલને જાતા અથવા જાતી હું। 5 વાગે જ્યારે નિશાળ છૂટી જાય છે ત્યારે ઘર જઈ નાસ્તો કરીને હું મારા મિત્ર સાથે રમવા જાઉં છું। ફિર રાત કો ભોજન કે બાદ રાત 10 બજે તક પઢાઈ કરકે દૂધ પીકર પ્રાર્થના કરકે સબકો શુભ રાત્રિ કહકર સો જાતા અથવા જાતી હું। પછી હું આવીને ભોજન કરું છું, ભોજન કર્યા પછી 10 વાગ્યા સુધી હું વાંચવા બેસું છું, એટલે કે ભણવા લખવા બેસું છું, ગૃહ કાર્ય કરે છે અથવા વાંચવા બેસું છું।
પછી દૂધ પીકર પ્રાર્થના કરકે સૂતા પહેલાં દૂધ પીને પ્રાર્થના ભગવાનની પ્રાર્થના કરીને ઘરમાં દરેક વડીલ હોય મોટા નાના હોય એ બધાને શુભ રાત્રિ આપણે કહો છો ને ગુડ નાઇટ એમ શુભ રાત્રિ કહીને હું સૂઈ જાઉં છું. આપણું દિનચર્યા અહીંયા પૂરું થાય છે આની બંને નોટમાં અને હિન્દી સ્વાધ્યાયની નોટમાં સ્વચ્છ અક્ષરે પેન્સિલથી લખવું. પછી છે પ્રશ્ન 7, પતા કીજે ઓર લિખીએ સ્વસ્થ રહેને કે લીએ હમે ક્યા કરના ચાહીએ ઓર ક્યા નહીં કરના ચાહીએ. આપણે અહીંયા સ્વસ્થ એટલે આરોગ્ય આપણું સારું તંદુરસ્ત રહે એના માટે શું કરવું અને શું ન કરવું તેના વિશે જોઈશું. એમાં પહેલું છે સ્વસ્થ રહેને કે લીએ હમે યહ કરના ચાહીએ, એટલે સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ તે જોઈશું. એમાં પહેલું છે હરરોજ સુબહ જલ્દી ઉઠના ચાહીએ. આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણે સવારે વહેલું ઉઠવું પડે. નિયમિત બ્રશ કરના ચાહીએ, નિયમિત એટલે રોજ બ્રશ કરવું જોઈએ. દિવસમાં 3 વખત આપણે બ્રશ કરીએ એમ નિયમિત આપણે રોજ બ્રશ કરવું જોઈએ. ત્રીજું શૌચક્રિયા કે બાદ સાબુન સે હાથ ધોને ચાહીએ, વોશરૂમ કે ટોયલેટ ગયા પછી આપણે સાબુથી હાથ ધોવા જોઈએ. નિયમિત સ્નાન કરને કે શરીર સ્વસ્થ રખના ચાહીએ, રોજ નાહી ધોઈને સ્વસ્થ શરીરને સ્વચ્છ રાખવું જોઈએ, સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ. ખાને સે પહેલે હંમેશા હાથ ધોને ચાહીએ, ખાવાતા પહેલાં હંમેશા હાથ ધોવા ચાહીએ, હાથ ધોવા જોઈએ. તમે ગમે ત્યાં જઈને આવ્યા હો, તમારા હાથ ગંધાતા હોય, કોઈકના ચેપ કીટાણુ અત્યારે લાગ્યા હોય, અત્યારે કોરોના છે બીમારી વધી ગઈ છે એટલે અત્યારે તો ખાસ ખાતા પહેલાં હાથ ધોઈને ખાવા બેસવું જોઈએ. ઉચિત જગ્યા પર કૂડાદાન રાખના ચાહીએ, ઘરમાં કે આજુબાજુ જે ઉચિત જગ્યા હોય ત્યાં જ કૂડેદાન રાખવું જોઈએ, જેનાથી કૂડાદાનની માખી મચ્છર કે વાસ આપણા ઘરમાં કે એમાં આવે નહીં, જેથી ઘરમાં બીમારી ફેલાય નહીં. અહીંયા બીજું સ્વસ્થ રહેને કે લીએ યહ નહીં કરના ચાહીએ, અહીંયા શું કીધું છે જે નથી કરવાનું તે કીધું છે, જો સ્વસ્થ રહેવું હોય તો આ વસ્તુ કરવાની નહીં એના વિશે જોઈશું. એમાં પહેલું છે કૂડા કૂડેદાન કે બહાર નહીં ફેંકના ચાહીએ, એટલે કચરો છે એ કચરા પેટીની બહાર નાખવો ન જોઈએ નહીં. ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીની અંદર નાખવો જોઈએ. બીજું બ્રશ યા સ્નાન અનિયમિત નહીં કરના ચાહીએ, બ્રશ કે સ્નાન અનિયમિત એટલે ક્યારેક કરવું ક્યારે ન કરવું એવું કરવું જોઈએ નહીં, રોજ સવારે બ્રશ અને સ્નાન કરવું જ જોઈએ. મેદાન મેં ઇધર ઉધર થૂંકના નહીં ચાહીએ, મેદાન યા ગમે તે જગ્યાએ આજુબાજુ ક્યાંય થૂકવું નહીં, કચરા પેટીમાં યા યોગ્ય જગ્યાએ થૂકવું જોઈએ. ખુલ્લે મેં પેશાબ ઓર શૌચ નહીં કરના ચાહીએ, ખુલ્લી જગ્યામાં વોશરૂમ કે ટોયલેટ કરવું નહીં. હાથ ધોઈએ બિના ખાના નહીં ખાના ચાહીએ, હાથ ધોયા વગર ખાવા ખાવું જોઈએ નહીં, હાથ ધોઈને જ ખાવાનું ખાવું જોઈએ. તો અહીંયા આપણે પાર્ટ 2 પૂરો થાય છે, જેમાં સ્વાધ્યાય અને અભ્યાસના જે પ્રશ્નો મેં આગલા પાર્ટ 1માં બાકી હતા તે દરેક મેં સમજાવી દીધા છે. આમાંથી જોઈને તમારે હિન્દી સ્વાધ્યાયની નોટમાં લખવું અને મેરા ઘાવ અને દિનચર્યા એ બંને નિબંધની નોટમાં પણ લખવાનું રહેશે પેન્સિલથી સ્વચ્છ અક્ષરે. આવજો વિદ્યાર્થી મિત્રો.